કેટ શીખ્યા, હવે આપણે શું શીખવાનું છે? બરોબર દેખાય છે તમને? અહીંયા કૂતરો દોરેલો છે, તો આપણે હવે આપણે ડી ફોર ડોગ શીખવાનું છે. કૂતરો દેખાય છે ને? તો ડોગ શીખવાનું છે. ડોગ એટલે શું થાય ખબર? કૂતરો. શું થાય? કૂતરો જોયો છે બધાને? તો આજે આપણે ડી ફોર ડોગ શીખવાનું છે. બીજું ડી ફોર ડોગ થાય પછી બીજું શું થાય? ડી ફોર ડોલ. ડોલ એટલે પાણી ભરવાની ડોલ નહીં. કઈ ડોલ? ડોલ એટલે થાય ઢીંગલી. ઢીંગલી જે આપણે રમકડામાં છે ઢીંગલીથી રમીએ છીએ ને, એ ઢીંગલીને ઇંગ્લિશમાં શું કહેવાય? ડોલ. તો આપણે એ બી અને સી શીખી ગયા, આજે આપણે ડી શીખીશું. આપણે વન ટુ પણ શીખી ગયા ને, વન થી ટેન સુધીના. તો આજે આપણે ડી શીખવાનું છે. શું શીખવાનું છે? ડી ફોર ડોગ. ડી ફોર ડોગ વાળું પેજ મારી સાથે કરવાનું, અને ડી ફોર ડોલ એટલે કે ઢીંગલી વાળું પેજ જે છે તમારે હોમવર્કમાં કરવાનું છે. તો બધા બાળકો છે ને પોતાની સરસ મજાની બેગ છે ને, સુંદર સુંદર એ બેગ માંથી છે ને અંગ્રેજી ભાવેની ચોપડી અને પેન્સિલની નજર કાઢો. તો અંગ્રેજી ભાગેની ચોપડી અને પેન્સિલની નજર કાઢો બધા. ચાલો કાઢો ઝડપથી. ચાલો નીકળી ગઈ. સરસ. હવે આપણે કયા પેજ આપણે સી ફોર કાર વાળો પેજ મેં હોમવર્કમાં આપેલું હતું ને, તો બધા સી ફોર કાર વાળો પેજ હોમવર્કમાં કર્યું છે. સરસ. તો આજે આપણે છે ને એના પછીનું પેજ, કેટલા નંબરનું? 22 નંબરનું પેજ. 22 નંબરનું પેજ છે ડી ફોર ડોગ વાળું પેજ, કે બધાએ મારી સાથે કરવાનું. અને સામેનું ડી ફોર ડોલ, ડોલ એટલે ઢીંગલી, એ ઢીંગલી વાળો પેજ છે, કે બધાએ હોમવર્કમાં કરવાનું છે. તો અત્યારે બધા ડોગ એટલે કે કૂતરા વાળો પેજ છે ને, એમાં બધા મારી સાથે લખતું જવાનું છે અને બોલતું જવાનું છે. તો બધાનું ધ્યાન બોર્ડ પર. ચાલો પેજ ખોલી ગયું. પેજ ખોલી ગયું બધાએ. ડી ફોર ડોગ વાળો પેજ ખોલ્યું બધાએ. સરસ. હવે બોર્ડ પર જો તો આપણે સૂચના વાંચી લઈએ. કયો વિષય છે આપણો? અંગ્રેજી. સી ડબલ્યુ એટલે ક્લાસ વર્ક. હવે તમારી ચોપડીમાં જુઓ, અહીંયા લખેલું છે, આવો ડી આપેલું છે. પહેલી એબીસી નું કેપિટલ આલ્ફાબેટ નું ડી આપેલું છે, તેના ઉપર શું લખ્યું છે? ડી બોલો તો ફોર ડોગ. ડી ફોર શું થાય? ડોગ. પછી અહીંયા ડોગ એટલે કૂતરાનું ચિત્ર આપેલું છે, જો મેં બોર્ડ ઉપર દોર્યો છે. બોર્ડ ઉપર કૂતરો દોર્યો છે, દેખાય છે કૂતરાનું ચિત્ર? સરસ. પછી એની બાજુમાં શું આપેલું છે? કે સ્મોલ આલ્ફાબેટ ડી, અને તેની ઉપર લખેલું છે કે 10 વાર બોલો. આ કેપિટલ આલ્ફાબેટ ડી એટલે કે પહેલી એબીસી નો ડી હતો, અને આ સ્મોલ આલ્ફાબેટ ડી એટલે કે બીજી એબીસી નો ડી છે. બે ને ઊંચાઈ તો ડી જ છે. સમજ પડી? ચાલો. તો અહીંયા જે સ્મોલ આલ્ફાબેટ ડી છે ને, તેનો ઉપર આપણે 10 વાર મૂકવાનો છે. તો બધા હાથમાં પેન્સિલ પકડો, અને આ જે ડી છે તેના પર પેન્સિલ ફેરવતા જઈએ ને બોલતા જઈએ. ડી ફોર ડોગ. બહુ ઘાટી ઘાટી પેન્સિલ નહીં ફેરવાનું, આછી આછી ફેરવાનું, નકર આગળ પાછળ છપાઈ જશે. પછી બીજી વાર ફેરવો. ડી ફોર ડોગ બોલતા જજો ને. સરસ જણાવવા છે આ ટપ્પાની વાર પેન્સિલ નો છે. એવું ચાલો ફરી વાર. બીજી વાર ડી ફોર ડોગ. હવે ચોથી વાર પેન્સિલ ફેરવો. ડી ફોર ડોગ. હવે પાંચમી વાર પેન્સિલ ફેરવો. ડી ફોર ડોગ. હવે છઠ્ઠી વાર પેન્સિલ ફેરવો. ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો. સાતમી વાર પેન્સિલ ફેરવો. ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો. હવે આઠમી વાર પેન્સિલ ફેરવો. ડી ફોર
ની અંદર ત્રણ લીટી હોય તો પહેલી કે બીજી લીટી માં આપણે ઊભી લીટી કરવાની, ત્રીજા નંબર માં કંઈ પણ આવશે નહીં, અને પછી વચ્ચેની જે લીટી હોય ને બીજા નંબર ની લીટી એમાં ગણાંક કરવાનો. ઓકે, સમજ પડી? તમારી ચોપડી માં જે મળેલું છે એ પ્રમાણે હંમેશા આપણે લખતા શીખવાનું, કે કઈ પ્રોબ્લેમ આગળ જતા આવે નહીં. પછી તારી બીજી સૂચના છે કે આલ્ફાબેટ બી બોલો અને લખો. તો પહેલા જે છે ને એ સ્મોલ આલ્ફાબેટ ડી આપેલું છે. શું આપેલું છે? સ્મોલ આલ્ફાબેટ ડી. તો આપણે તેના ટપકા વાળી લાઈન આપેલી છે, તો ટપકા ઉપર આપણે પેન્સિલ ફેરવતા જશું અને બોલતા જશું. ફેરવશું પેન્સિલ, બાજુમાં ટપકા વાળો ડી છે તેના પર આપણે પેન્સિલ ફેરવીએ અને બોલતા જઈએ. ડી ફોર ડો, ડોગ એટલે કૂતરો. જો બી ને ડી માં આડાળો લખાય તેનું ખાસ ધ્યાન રાખજો. બી આવે એટલે ઉભો લીટો, અને કેપિટલ આલ્ફાબેટ જે રીતના કરીએ ને એવી રીતના જ કરવાનું. ખાલી ઉપર નું પાકું વળાંક વાળું કરવાનું નહીં, એટલે બી બની જાય. અને ડી માં ઉભો લીટો કરવાનો અને બીની વિરુદ્ધ સાઈડ, સમજ પડે? વિરુદ્ધ સાઈડ, ડાબી સાઈડ આપણે વળાંક કરવાનો. એટલે બી ને ડી માં ઘણા કન્ફ્યુઝન થાય એટલે ખાસ ધ્યાન રાખજો. તેની બાજુમાં ફરી વાર ડી આપેલો છે, તેના ઉપર પેન્સિલ ફેરવીશું. ડી ફોર ડો, તેની બાજુમાં ફરી વાર ટપકા વાળો ડી છે, તેના ઉપર પેન્સિલ ફેરવીશું અને બોલીશું. ડી ફોર ડો, ડોગ એટલે કૂતરો. તેની બાજુમાં ફરી વાર ડી આપેલો છે, તેના ઉપર પેન્સિલ ફેરવીએ અને બોલીએ. ડી ફોર ડો, ડોગ એટલે કૂતરો. તેની બાજુમાં ફરી વાર ડી આપેલો છે, તેના ઉપર પેન્સિલ ફેરવીએ અને બોલીએ. ડી ફોર ડો, ડોગ એટલે કૂતરો. તેની બાજુમાં ફરી વાર ડી આપેલો છે, તેના ઉપર પેન્સિલ ફેરવી અને બોલીએ. ડી ફોર ડો, ડોગ એટલે કૂતરો. ચાલો પહેલી લાઈન બધાની કમ્પ્લીટ થઈ ગઈ, થઈ ગઈ. ચાલો હવે બીજી લાઈન છે ને તેમાં પણ પહેલો ડી આપેલો છે એટલે તે લખવાનો નથી. પછી એની બાજુમાં ટપકા વાળી લાઈન છે ને તેના ઉપર આપણે પેન્સિલ ફેરવીશું. તો ફેરો પેન્સિલ અને બોલો. ડી ફોર ડો, ડોગ એટલે કૂતરો. તેની બાજુમાં ફરી વાર ડી આપેલો છે, તેના ઉપર પેન્સિલ ફેરવીએ અને બોલીએ. ડી ફોર ડો, ડોગ એટલે કૂતરો. તેની બાજુમાં ફરી વાર ડી આપેલો છે, તેના ઉપર પેન્સિલ ફેરવી અને બોલીએ. ડી ફોર ડો, ડોગ એટલે કૂતરો. તેની બાજુમાં ફરી વાર ડી છે, તેના ઉપર પેન્સિલ ફેરવી અને બોલીએ. ડી ફોર ડો, ડોગ એટલે કૂતરો. ફરી વાર ડી છે તે પેન્સિલ ફેરવો ને બોલો. ડી ફોર ડો, ડોગ એટલે કૂતરો. એની બાજુમાં ફરી વાર ડી છે તે ફરી વાર પેન્સિલ ફેરવીશું ને બોલીશું. ડી ફોર ડો, ડોગ એટલે કૂતરો.
બાજુમાં ખાનું ખાલી છે ત્યાં સ્મોલ આલ્ફાબેટ ડી લખો.
લેખક બતાવીએ સરસ ચાલો આ ત્રીજી લાઈન બધાય કમ્પ્લીટ થઈ ગઈ હવે બાજુમાં જે ચોથી લાઈન છે તેમાં પણ ટપકા વાળ્યા ડી છે તો ટપકા ઉપર પેન્સિલ ફેરો બધા ડી ફોર ડોગ પછી એની બાજુમાં સ્મોલ આલ્ફાબેટ ડી છે તો તેના ઉપર પેન્સિલ ફેરવીશું અને બોલીશું ડી ફોર ડોગ ચાલો લેખું સરસ હવે અહીંયા આપણે ફરી વાર કેપિટલ આલ્ફાબેટ ડી લખીશું પછી બાજુમાં જગ્યા છે ને ત્યાં આપણે સ્મોલ આલ્ફાબેટ ડી લખીશું લેખો બધાય ડી સરસ પછી ફરી વાર અહીંયા કેપિટલ આલ્ફાબેટ ડી આપેલું છે તો કેપિટલ આલ્ફાબેટ ડી લખીશું સાથે સાથે